હવે ભદ્રાયુભાઈ વરસવાના છે ઝીલવા માટે બધા તૈયાર રહેજો ભારતીબેન આપને વિનંતી કે ભદ્રાયુભાઈનો પરિચય આપો ભદ્રાયુભાઈ જાનીને મોરારી બાપુએ ભગવાન ગણપતિના મગજ અને શરીર સાથેની એક વ્યક્તિ તરીકેની પ્રશંસા કરી છે જાણીતા વિચારક ડૉક્ટર શાહે તેજસ્વી શિક્ષણ વિજ્ઞાની તરીકે તેમને બિરદાવ્યા છે અને શિક્ષણના ઓછા પસંદગીના પાઠ માટે તેમની કાયમી બેન્કિંગની કારકિર્દી તેઓએ છોડી છે અને હાલમાં અદાણી ફાઉન્ડેશનના ડાયરેક્ટર તથા શિક્ષક છે તેઓ રાષ્ટ્રીય સ્તરે શિક્ષણ ક્ષેત્રમાં ઉત્તમ યોગદાન આપી રહ્યા છે ડૉક્ટર વચરાજાનીએ ભારતમાં પ્રથમ સેક્સ એજ્યુકેશન વિષય પર ડોક્ટરેટની ડિગ્રી મેળવી બાર સ્થાનિક અને ઇન્ટરનેશનલ વિદ્વાન ડૉક્ટરોને પણ માર્ગદર્શન આપ્યું છે જીવવિજ્ઞાનના પણ તેઓને ખૂબ જ રસ છે અને પંદર વર્ષ સુધી યુજીસીની આંતર યુનિવર્સિટી સંસ્થાના પ્રોફેસર રહ્યા છે પ્રેરક અને પ્રેરણા આપતા વિખ્યાત લેખક છે મૂંઠી ઊંચેરા સો માનવ રત્નો નામે તેમને ખૂબ જ લોકપ્રિય પુસ્તકે રેકોર્ડ બ્રેક વેચાણ કર્યું છે હયુ મસ્તક હાથ નાની પાટી પાર્ટીમાં શિલાલેખો નાની પાટીમાં શિલાલેખો વિગેરે પુસ્તક શ્રેષ્ઠ વેચાણ કરતા સાબિત થયા છે દિવ્યા ભાસ્કર જન્મભૂમિ જૂથ અને કુલ્લલ નામના કટાર લેખક છે ભદ્રાવભાઈ પોતે જ ખૂબ સાદગીભર્યું અને સરળતાભર્યું જીવન જીવી રહ્યા છે અને સંપૂર્ણપણે પોતાના જીવનને ખૂબ પ્રેમ કરે છે સમયની આરપાર પ્રશ્ન વિશેષ તમારી જાતને ઓળખો સ્વૈર વિહાર મન દર્પણ વગેરે તેમના પુસ્તકો પ્રસિદ્ધ થયા છે આવા ભદ્રાયુભાઈ વછરાજાનીને હું રસપ્રદ વિષય ઉપર પ્રકાશ પાડવા માટે આમંત્રિત કરું છું ડૉક્ટર ભદ્રાયુભાઈ વછરાજા હું દસમો ખેલાડી છું આ પર્યુષણ વ્યાખ્યાન મળવાનું અને જોગ અત્યારે દસ વાગ્યા છે મેં સમજીને મારા સમય પ્રમાણેનો એલાર્મ મારા મોબાઈલમાં મૂકી દીધો છે એટલા માટે કે સેજલે કહ્યું એમ ભલે આજે મહત્ત્વનો દિવસ હોય પણ મહત્ત્વના દિવસે સમય જ બહુ મહત્ત્વનો હોય છે મને એ વાતનો આનંદ છે કે હું તમારા સૌની સાથે આજે થોડા મારા વિચારો શેર કરવાનો છું મિત્રો હું તમારી સાથે બહુ ગંભીર વાતો સરળતાથી કહેવાનો છું અમારા જેવા શરીરવાળા લોકો લગભગ સરળતાથી જ વાત કહી શકે એટલે કુમારબાળભાઈએ કહ્યું કે ક્રોધ ક્રોધ તો અમને કોઈથી આવી જ શકે નહીં કારણ કે આવે તો અમને બહુ ભારે પડે તમે ટ્રેનમાં જતા હો કે લોકલમાં બેઠા હો એમાં તમારે શાંતિથી જ બેસવું પડે તમને કોઈ દોડાવે તો તમારે દોડવાનું તમને કોઈ ચડાવે તો તમારે ચડવાનું અને કોઈ ધક્કો મારે તો તમારે ઉતરી જવાનું આ બધું કોઈ કરે છે એવો અમને લોકોને કોઈએ સમજાવવું પડે એમ નથી કારણ કે અમારું બધું કોઈક જ કરે છે રાજેન્દ્ર શુક્લની એક રચના છે આટલે પહોંચ્યા પછી એટલું સમજાય છે આટલે પહોંચ્યા પછી એટલું સમજાય છે કોઈ કાંઈ કરતું નથી આ તો બસ થાય છે એટલે આ સમજ મારી બહુ સ્પષ્ટ છે ભારતીબેને મારો પરિચય આપ્યો એમાં એક નાનકડો સુધારો કરું એણે કહ્યું કે બહુ સરળતા ભર્યું અને સાદગી ભર્યું જીવન જીવે છે ના હું એવું જીવન જીવતો નથી હું બહુ લેવિશ જીવન જીવું છું અને જેને પરિચય થાય તેને ખબર પડે કે આ માણસ સરળ નથી અઘરો છે એટલા માટે કે આટલે આજે આવી મારા વિશેની ખોટી વાત પ્રસરે નહીં કારણ કે જૈનો વચ્ચે આવી વાત પ્રસરી જાય તો પછી બહુ મુશ્કેલી પડતી હોય છે મિત્રો મેં સામેથી એવો વિષય આપ્યો સેજલે મને કહ્યું ત્યારે કે આચાર વિચાર અને શિષ્ટાચાર હું બહુ દર્શનની વાત નહીં કરી શકું શાસ્ત્ર વિશે વાત નહીં કરી શકું મારા શાસ્ત્રો વિશે ખ્યાલો થોડા જુદા છે હું એવું કહેવા માગું છું કે આજના યુવા જગતને અને તારુણ્યને બને ત્યાં સુધી શાસ્ત્રો ન વંચાવવા જોઈએ એવું હું અંગત રીતે માનવા વાળો છું એક જુદો વિષય છે કુમારપાળભાઈએ કહ્યું એમ ક્યારેક યુવાનો સાથે બેસીશું આ જૈન યુવક મંડળ છે પણ અહીંયા વધુ લોકો હૃદયથી યુવક છે એમ આપણે સારું લાગે એટલે એવું બોલવું જોઈએ અમે બધા સાહિત્યના માણસો આવો શણગાર કરવામાં બહુ ઠેવાયેલા લોકો એટલે હૃદયથી યુવક લોકો આપણી સાથે હોય પણ ખરેખર યુવાનો બેસે તો એની સાથે વાત કરવા જેવી છે કે શાસ્ત્રોમાં જે કહ્યું છે એ પ્રમાણે જીવવાનું રાખીએ તો હાડું અઘરું છે ભાઈ બહુ અઘરું છે અહિંસાની વાત કરવી અને પછી હિંસા તરફ વળી જવું એવું કરવું પડતું હોય છે સોગંદ સોગંદ વિધિ થાય પ્રધાનમંત્રીનો ત્યારે બધા જ દેશના વડાઓને આમંત્રણ આપવામાં આવે અને બધા આવે ને આપણે સૌ રાજી થાય ને આપણને એમ થાય કે ચાલો બે હજાર ચૌદથી એટલીસ્ટ એશિયામાં તો શાંતિનો યુગ શરૂ થયો પણ પછી હળું શું થાય કે બે ત્રણ વર્ષમાં એ હાથે હાથ દેશો આપણાથી વિરુદ્ધ જઈને હાલતા હોય અને એ વિરુદ્ધ જાય એમાં આપણને મજા આવતી હોય યુદ્ધ ન થવાનું હોય તો પણ થઈ રહ્યું છે એવી વાતો કરવાથી અહીંની ચૂંટણીઓ જીતાતી હોય આવી જે પરિસ્થિતિ ચાલે છે ત્યારે આચાર અને વિચાર વચ્ચેનો એક બહુ મોટી ખાય છે એની મારે તમારી સાથે ચર્ચા કરવાની છે ચર્ચા મારે કરવી હોય તો સૌથી પહેલાં હું માનું છું કે આ ચર્ચા માટે એક બહુ સુંદર મજાનું કાવ્ય એ આપણો આધાર હોઈ શકે अरे माशता देवी नो काव्य हूँ आपनी रजू करूं आ गए तुम द्वार खुला है अंदर आओ पर तनिक ठहरो थोड़ी वार राजू ड्योढ़ी पर पड़े पायदान पर अपना अहम झाड़ आना मधुमालती लिपटी है मुंडेर से अपनी नाराजगी वहीं उडेल आना तुलसी के क्यारे में मन की चटकन चढ़ा आना अपनी व्यस्तताएं बाहर खुटी पर ही टांग आना जूतों संग हर नकारात्मकता उतार आना बाहर के बच्चों से थोड़ी शरारत मांग लाना वो गुलाब के गमले में मुस्कान लगी है वो गुलाब के गमले में मुस्कान लगी है तोड़कर पहनकर अंदर आना लाओ लाओ अपनी उलझने मुझे थमा दो तुम्हारी थकान पर मनुहारों का पंखा झुला दूं। देखो शाम बिछाई है मैंने सूरज क्षितिज पर बांधा है लाली छिड़की है नभ पर प्रेम और विश्वास की मध्यम आंच पर चाय चढ़ाई है घुट घुट पीना सुनो इतना मुश्किल भी नहीं है जीना हूँ मानु छू कि व्याख्यान माला शुरू थाइल आटलू करव पड़े હવે એ થાય છે કે નહીં એનું બહુ મૂલ્યાંકન કરવા જેવું નથી આમ તો ખરેખર જીવન શરૂ થાય ત્યારે જ આ બધું બહાર ઉતારીને આવવું જોઈએ પણ આ બધું ભેગું લઈને ન આવીએ તો આ બધાનો પરિચય કેમ થાય એટલે ઈશ્વરે જ આપણામાં અહમ મૂક્યો નિરાશા મૂકી અલ્લડપણું મૂક્યું બધું મૂક્યું હું તો એવું માનું છું કે આ બધું જે કંઈ છોડવાની વાતો થાય છે એનો નિર્માતા કોણ હું ના રે ના જ એટલે હવે ઈશ્વર ઈચ્છે છે કે તું સમય પ્રમાણે જે કરવા જેવું હોય તે કર એક વાક્ય તમે બરાબર સાંભળ્યું છે થોટલેસ એક્શન અને એક્શનલેસ થોટ આવું બહુ બોલે બધા થોટલેસ એક્શન એટલે શું જીવનની શરૂઆતનો તબક્કો અને એક્શનલેસ થોટ એટલે શું જીવનનો અંતિમ તબક્કો એમ કહેવાય કે બાળપણથી શરૂ થાય તે થોટલેસ એક્શન શરૂ થાય અચ્છા અને અંતમાં જે શરૂ થાય એ એક્શનલેસ થોટ અત્યના તમે બધા વડીલોને મળો વડીલો અહીંયા બેઠા છે એટલે એની પાસે વિચારોનો ઢગલો હોય અને બીજાએ શું કરવું જોઈએ એની બધી જ યાદી એની પાસે હોય હવે આ વડીલો જો જરાક કેસેટને રિવાઇન્ડ કરે એનું પોતાનું બાળપણ યાદ કરે તેને યાદ આવે કે આમાંનું આપણે કાંઈ કરી શક્યા નથી પરિણામે અપેક્ષા માટેનો એક બીજો વ્યાખ્યા શું છે રમજાનભાઈ બહુ સુંદર વ્યાખ્યા છે જે હું ન કરી શકું તેમ છું તે બીજા કરે એવી મારી ઈચ્છા તેનું નામ અપેક્ષા એટલે તમે બાળપણ શરૂ કરો ત્યારે થોટલેસ એક્શન હોય આપણે શું કહે વિચાર તો નથી આવું કર્યા ધ્યાન રાખતો જ અને વૃદ્ધત્વમાં શું હોય એક્શનલેસ થોટ દીકરા તું આમ કરજે હવે એ દીકરો સારો છે સાહેબ ઈશ્વરે આપણને સારા દીકરા આપ્યા છે કહેતા નથી કે બાપા તમે શું કરતા હતા આ જળવાય છે ત્યાં સુધી બધું આનંદ મંગળ છે ન જળવાય એની બધી ચિંતા છે આમ તો વિચાર આચાર અને શિષ્ટાચાર એવો ક્રમ હોવો જોઈએ પણ મેં જારી જોઈને આચાર વિચાર અને શિષ્ટાચાર એવો ક્રમ મૂક્યો છે ઈશ્વર એવું ઈચ્છે છે કે પહેલાં વિચારો પછી આચરણમાં મૂકો એણે વ્યવસ્થા એવી આપી છે સાહેબ બાળક જન્મે ને ત્યારે એની દૃશ્ય અને શ્રાવ્ય બે વસ્તુ ચાલતી હોય બાળક જન્મે ત્યારે બે વસ્તુ ચાલતી હોય ચક્કળ વક્કળ ચારે તરફ જોતું હોય અને ન સમજાય તો જે કાને પડતું હોય તે સાંભળતું હોય એમ કહેવાય છે સેજલ કે અત્યારે જર્મનીની અંદર બે હજાર પચીસમાં કેવા બાળકો આવશે એવા બાળકો જન્મી ચૂક્યા છે જર્મની તો તમને ખ્યાલ છે કે કોર સાયન્ટિફિક રિસર્ચનો દેશ છે અને એમ કહે છે કે બે હજાર પચીસમાં એવા બાળકો આવશે કે જે જ્યારે જન્મશે ત્યારે જ જે જોતા હશે એની સામે એનો અણગમો વ્યક્ત કરશે અને સાંભળતા હશે એમાં એમ કહે છે કે બોલવાનું રહેવા દે એવું કે છે અને આમાં કંઈ શંકા રાખવાનું કારણ નથી અત્યારના ભારત દેશમાં જે નાનકડી ટબુકડી પેઢી ઉછરે છે ને એ પેઢીને તમે જો બરાબર ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો તમને ખ્યાલ આવે કે એ પેઢીમાં આ લક્ષણો શરૂ થઈ ગયા છે તમે જરાક અનુભવ કરજો તમારું બાળક ત્રણ ચાર પાંચ વર્ષનું હોય ત્યાં એનો ઓબ્ઝર્વ કરજો હું ને તમે જન્મ્યા ને ત્યારે કેટલીય વાર સુધી તો આપણી આંખો બંધ રહી હતી આવું આપણને આપણા મા બાપે કહ્યું છે આપણે ખબર નથી હળે કઈ ખરેખર શું હશે તે પણ મા બાપે કહ્યું આપણી મુઠ્ઠી બંધ રહી હતી આ બે વસ્તુ બંધ રહે ત્યાં સુધી જિંદગીની મજા છે અને એટલા માટે ઈશ્વરે વ્યવસ્થા એવી કરી કે આવો ત્યારે આંખ બંધ ને મુઠ્ઠી બંધ ને જાઓ ત્યારે આંખ બંધ અને ખુલ્લી હોય તો લોકો મુઠ્ઠી વાળી દે વાળીને જા ભાઈ આ મુઠ્ઠી છે એ વિસ્મયની મુઠ્ઠી છે આશ્ચર્યની મુઠ્ઠી છે કૌતુક જેને કહીએ એની મુઠ્ઠી છે કુતૂહલ એની મુઠ્ઠી છે આ મુઠ્ઠી છૂટી જાય એટલે જીવન શરૂ થાય અને આપણને ખબર પડે કે આમાં આશ્ચર્ય જેવું કાંઈ છે જ નહીં આમાં કુતૂહલ જેવું તો કાંઈ છે જ નહીં એટલે જતી વખતે હાથ ખુલી ગયા હોય તો લોકો આજુબાજુવાળા કે મુઠ્ઠી વાળી દે ભાઈ કેમ તો પાછો જઈને કહેજે કે હજી કાંઈ મળ્યું નથી બીજો ફેરો આપવો હોય તો આપ એટલે જવાય આવું ક્યાંય શાસ્ત્રમાં નથી લખ્યું હા આપણે આ તો આપણું છે પણ ઈશ્વરે વ્યવસ્થા એવી કરી છે બળભાઈ કે પહેલા હું જોઈ શકું અને હું સાંભળી શકું બે હજાર પચીસમાં માં એવા બાળકો ચોક્કસ આવવાના છે કે જન્મશે એ ભેગા જને જે જોવું હશે તે જ જોશે અને બાકીનું નહીં જોવો તો આગ બંધ કરી દેશે સાંભળવું હશે તે જ સાંભળશે નહીં સાંભળવું હોય ને ત્યાં તમે અણગમો વ્યક્ત કરી દેશે બાળક જન્મ્યું ત્યારે દ્રશ્ય અને શ્રાવ્ય થયું પછી એની પાસે વાચા આવી બોલવા માંડ્યું હવે તમે કલ્પના કરો કે વાચા ક્યાંથી આવી તો કે દ્રશ્ય અને શ્રાવ્ય બે ખરેખર બાળક ગર્ભમાં હતું ત્યારથી એના ઇનપુટ્સ હતા મારું રિસર્ચ સેક્સ સાયકોલોજી ઉપરનું છે એટલે અમારા સંશોધનમાં એવું પુરવાર થયું છે કે આપણે માનીએ છીએ કે બાળક જ્યારે ફિઝિકલ બર્થ લે છે ત્યારે એનો બર્થ થાય છે ના એનો સેલ્યુલર બર્થ થાય કોષીય જન્મ થાય ત્યારથી એની બધી જ ઇન્દ્રિયો કામ કરે છે અને એટલા માટે આપણને એમ ખબર છે કે બાળક નાનું હોય અથવા બાળક જન્મવાનું હોય ત્યારે પ્રસૂતા જે હોય પ્રસૂતિ જેની થવાની હોય એ સ્ત્રીએ બહુ કાળજી લેવું આપ આપણા સ્વપ્નોની આખી દુનિયામાંથી આપણે પસાર થયા છીએ એટલે આપણને ખ્યાલ છે એનું મહત્ત્વ છે બિકોઝ ઇટ ઇઝ ઇનપુટ ઇટ ઇઝ ધ ઇનપુટ જે આપણે કોમ્પ્યુટર આવ્યા પછી ઇનપુટ ને આઉટપુટ શબ્દો બોલતા શીખ્યા એ ખરેખર તો આપણો ઇનપુટ બહુ વર્ષો જૂનો છે જન્મ થયો ત્યાર છૂનો છે એ આપણો ઇનપુટ છે અને એટલા માટે આપણને એમ કહેવામાં આવે છે કે તમારે ત્યાં બાળક જન્મવાનું હોય તો જરા બરાબર આચારમાં ધ્યાન રાખો વિચારમાં ધ્યાન રાખો કેમ કારણ મોરારી બાપુ બહુ સુંદર રીતે કહે છે કે એક માતાના પેટની અંદર એક ચેતના ઉછેરાતી હોય છે શિક્ષકના પેટની અંદર પિસ્તાલીસથી પચાસ ચેતનાઓનો ઉછેર થતો હોય છે એટલે તો બહુ સુંદર વાત કરે છે કે પ્રસુતા જે હોય એ જેટલું પડખું ફેરવતા ધ્યાન રાખે એટલું રમજાનભાઈ શિક્ષકે પણ પડખું ફેરવતા ધ્યાન રાખવું જોઈએ તો આ દૃશ્ય હતું આ શ્રાવ્ય હતું એટલે બધા ઇનપુટ હતા ઇનપુટ બધા અંદર ગયા એટલે જે ઇનપુટ હતા એના આધારે આપણી વાણી આવી એના આધારે આપણું કથન આવ્યું દૃશ્ય શ્રાવ્ય કથન અને પછી બહુ મોટા થયા અને લોકોએ મારી મારીને આપણો હાથ પકડીને કાંઈક પકડાવીને લખતા શીખવ્યું ત્યારે લેખન આવ્યું ચાર કૌશલ્યો વિકસ્યા આમ ખરેખર આપણે લખવાનું હતું જ નહીં હશે અને છ સાત વર્ષના થાય ત્યાં સુધી લખવાનું તો છે જ નહીં આ તો હાળા ઓછી પરિપક્વતાએ મા બાપ થઈ ગયેલા યુવાનોને કારણે બાળકને હાથમાં વહેલી પેન અને પાટી પકડવાનો વારો આવ્યો છે એમાંય હવે લોકોને એમ થઈ ગયું કે પાઠી પહેરની તો જૂનું થઈ ગયું તો કે મારું બાળક તો પહેલું વર્ષનું પહેલાં વર્ષમાં હતું ત્યારથી જ મેં એને લેપટોપ આપી દીધું હતું બાળકને જે આપ્યું તેમ પણ મેં લેપટોપ આપ્યું એનો માભો વધે એટલે બાળકનો કચ્ચર ઘાણ વળે તો મને કોઈ ચિંતા ના થઈ એટલે ખરેખર પ્રક્રિયા આમ હોવી જોઈએ વિચાર એવો આચાર પણ મેં જાણી જોઈને વિષયમાં પેલું આચાર આપ્યો છે પછી વિચાર આપ્યો છે કારણ કે આપણું અત્યારનું કૃત્ય બદલાઈ ગયું છે પહેલા ખેલી નાખો પછી જોયું જશે અને આવી બરાબર વસ્તુ ચાલે સાહેબ બજારથી લઈને આપણા ઘરબાર સુધી આવું ચાલે કરી નાખો ને પછી જોયું જશે અમારે કાઠિયાવાડમાં તો એક ટૂંકાક્ષરી વધ પીટીડી પીટીડી એટલે પડશે તેવા દેવાશે ઘણા લોકો ફોન ઉપર શું કરવું છે તો કે પીટી દે એટલે સમજી જાય કે કરી ના પછી જોયું જશે એમાં તો કેટલાય લોકો શેર બજારમાં ડૂબી ગયા તમે પૂછો કે તમે રોકાણ કર્યું તો ખા તમને ખબર પડે તો કે ના તોય કર્યું તો હો કેમ તો કે પીટીડી એટલા માટે ખરેખર આચાર છે ને પછી વિચાર છે શાહબુદ્દીનભાઈ સરસ વાત કરે છે કે આપણે કેવા લોકો છીએ કે પહેલા પહેલા બુલ સામે એમને તીર છોડી દઈએ છીએ પહેલા તીર છોડી દઈએ ઢગલા બંધ અને પછી તીરની આજુબાજુ આમ બુલ દોરીએ કે જો આમાં વચ્ચે આવ્યું પેણા હળવું ઉચ્ચાર થઈ જાય પહેલા બધું બોલાઈ જાય ને પછી એની આજુબાજુના ખુલાસાઓ ચાલે તમને ખબર છે દેશ નેતા જે આજે બોલે ત્યારે બીજા જ દિવસે આવવાનું હોય કે મેં કહેલી વાતનું મીડિયાએ કરેલું ખોટું અર્થઘટન છે આવું બીજું વાક્ય બીજે દિવસે છાપી જ નખાય કારણ કે એવું જ બોલવાનું હોય સાહેબ હા ઓક્સિજન ખૂટી જાય તો એ કે કાંઈ ઓક્સિજનને લઈને કોઈ મર્યું જ નથી તે શેને લઈને મર્યું પાણી અમે ડૂબવાથી મર્યા કોઈ પાણી તો અમે ગુજરાતમાં રાખીને બેઠા હતા તમારે તો ઓક્સિજનનો જ પ્રશ્ન હતો ને સાહેબ પણ પરિસ્થિતિ તમારી એવી આવીને ઊભી રહે કે તમે બોલી ગયા એટલે તમારે એને આધાર આપવો પડે ટેકો આપવો પડે હું ખરેખર એમ નહોતો કેતો હવે ઘણા બધા વક્તા પણ એવું કહેતા હોય હું કહું છું સાચું ન હોય હું માનું છું પણ પછી પણ કરીને શરૂ કરે લગભગ આવું મારે ન કહેવું જોઈએ પણ પછી આગળ શરૂ થાય એ આ પણ પછીનો જે પ્રશ્ન છે ને એ શિષ્ટાચાર તરફની આંગળી બોલાઈ જાય પછી ખબર પડે કે હું તો શિષ્ટ સમાજમાં બોલું છું એટલે જે બોલાઈ ગયું તેને વાળવાની પ્રક્રિયાનું નામ પણ માય ઇન્ટેન્શન વોઝ નોટ લાઈક ધેટ ઇન્ટેન્શન ન હોય તો બેટા બોલાણું જ ન હોય હું એમ નહોતો કહેવા માગતો તો કેમ કહેવા માગતો હતો ડેડી આઈ વોઝ નોટ ઓફ ધેટ ઓપિનિયન આપણે આપણા દીકરાને કેમ સમજાવીએ કે બેટા ઓપિનિયન તો બહુ પછીનું સ્ટેપ હોય છે પેલા વિચાર ચાલ્યો હોય અજ્ઞાત મનની અંદર એનું મંથન ચાલ્યું હોય બિહેવિયર સાયન્સની એક થિયરી છે મિત્રો અને બિહેવિયર સાયન્સની થિયરીમાં એ બીસી થિયરી કહેવાય છે આ વાત હું અહીંયા એટલે કરું છું કે આપને ખ્યાલ આવે કે આ વિચાર આચાર અને શિષ્ટાચાર શું છે એ એટલે એ મીન્સ એન્ટિસિડન્ટ બી મીન્સ બિહેવિયર એન્ડ સી મીન્સ થિયરી એવું સમજાવે છે કે તમારી બિહેવિયર એ બીજા નંબરે છે વોટ યુ બિહેવ ઇઝ નોટ યોર બિહેવિયર ઇટ ઇઝ અ રિઝલ્ટ ઓફ એન્ટિસિડન્ટ ખ્યાલ આવે છે ને થોડીક અઘરી વાત એન્ટિસિડન્ટ છે તો બિહેવિયર છે એટલે કોઈ પણ વર્તણૂકની આગળ કંઈક કારણ હોય છે અને કોઈ પણ પાછળ પાછળે કોન્સિકવન્સીસ મૂકતું જાય છે આ જો સમજાઈ જાય તો તમે સમજો એણે મને આમ કહ્યું એણે આમ કર્યું એણે એમ કર્યું જ ન હોય કારણ કે એનું બિહેવિયર જો આ હોય તો તમે આપેલું કોઈ એન્ટિસિડન્ટ હોય હોય ને હોય જ અને તમે જે બિહેવિયર કર્યું તેના કોન્સિકવન્સીસ છોડીને જ જવાના છો તેની અસરો છોડીને જ જવાના છો પછી તમે એમ કે મારો ભાવ આવો નહોતો તમારી લાગણી દુભાણી હોય તો હું ક્ષમા યાચના કરું છું ના દુનિયામાં થું છૂટા ચટાઈ નહીં એવું કહેવતમાં લખાય છે તે સાચું છે કોઈ દી ચાટ્યું કોઈ એવું માન્યું જોયું નથી માટે તમે જે બિહેવિયર કરો છો આચાર યાદ રાખજો સાહેબ આ આચાર આ આચરણ એ આચરણ પાછળ એક એન્ટિસિડન્ટ છે એ ને આપણે વિચાર કહી શકીએ હવે બને છે એવું આ થિયરી બરાબર સમજવા જેવી છે ધીસ ઇઝ એન્ટિસિડન્ટ ધીસ ઇઝ બિહેવિયર ધીસ ઇઝ કોન્સિકવન્સીસ નાવ આ જે બિહેવિયર છે એ નંબર ટુ ઉપર છે અને આ કોન્સિકવન્સીસ છે એ કોન્સિકવન્સીસ પછીના બિહેવિયરને જન્મ આપે છે કેવી રીતે કારણ કે આ પછીનું છે એ આને બિહેવિયર બનાવવા માટે એન્ટિસિડન્ટ બની જાય છે એટલે આને એ બી સી વન્સ અગેન એ આમ ચાલતું રહે છે મેં થોડીક અઘરી વાત એટલા માટે કરી કે બિહેવિયર શું છે બિહેવિયર સાયન્સ શું છે આ બિહેવિયર સાયન્સ છે અને એટલે પરિણામે આપણને દૃશ્ય અને શ્રાવ્ય લઈને મોકલ્યા અને પછી આપણને કથન આપ્યું ને છેલ્લે આપણે લેખન તરફ વળ્યા આ ચાર મુખ્ય કૌશલ્યો જે આપણને ઈશ્વરે આપ્યા પરમાત્માએ આપ્યા એમણે આપણી પાસેથી બહુ જ સ્પષ્ટ ઈચ્છા રાખી હતી શાસ્ત્રોએ નોંધ્યું છે વિચાર પ્રવાહ ઇતિ મનાહ શાસ્ત્રો એવું કે છે વિચાર પ્રવાહ ઇતિ મનાહ હવે શું થયું સાહેબ આઈ એમ વેરી સોરી ટુ સે બન્યું શું આપણે વિચારીએ છીએ જુદું અને આપણે આચરીએ છીએ જુદું યાદ રાખીને છીએ જુદું અને યાદ રાખીને છીએ જુદું એટલે આપણે અમારો શિષ્ટાચાર ક્યાં બેઠા છો કેવા બેઠા છો શું બોલવું જોઈએ પર્યુષણ વ્યાખ્યાન શું બોલાય અને પછી ઘરે જઈને શું બોલાય તમે મને ક્ષમા કરશો એવી હું અપેક્ષા રાખું છું ન કરો તો આજનો દિવસ જાળવી લેજો આઈ એમ વેરી સોરી ટુ સે સર હવે બહુ મોટી શાસ્ત્રોની વાતો કરવી એ બહુ મોટો ટાઈમપાસ છે સર બહુ મોટો ટાઈમપાસ છે લેટ મી ટેલ યુ કોઈ એવા સત્રો થવા જોઈએ એવા પર્યુષણ દરમિયાન એવા સત્રો થવા જોઈએ કે એક સુંદર મજાની હરિયાળી કુદરતી જગ્યામાં જ્યાં એસી ન હોય જ્યાં માઈક ન હોય જ્યાં ગીરદી ન હોય જ્યાં ઘોંઘાટ ન હોય એવી જગ્યાએ આપણે ત્રીસ મિનિટ બેસીએ આંખ બંધ કરીને બેસીએ આજુબાજુમાં થતી ચહલ પહલને સાંભળીએ અને આપણને અંદરથી કોક વ્યાખ્યાન આપે એ સાંભળીએ ઉઠીને પછી વયા જઈએ અત્યારના વાંચાળતા બહુ વધી છે સાહેબ બહુ વધી વાંચાળતા પુષ્કળ તમે ટીવીનો કોઈ પણ અડધી રાત્રે તમે કોઈ ટીવી ચેનલ ખોલજો સાહેબ એકાદ બાવા ભાઈ તો બેઠા જ હોય બાવા ભાઈ કેવું પડે આપણે માનથી બોલાવીએ એટલે એકાદ બાવા ભાઈ તો બેઠા જ હોય અને તમને અડધી રાત્રે જ્ઞાન આપતા હોય કેટલીક ચેનલમાં તો તમને એ ભાઈ પોતે કે તમે જ્ઞાન લીધું લેતા જાજો આપણે એમ થાય કે આ થેલીમાં ભરીને આપતા હશે શું કરતા શું હશે હારું આવી રીતે જો જ્ઞાન મળતું હોય તો પછી આ છોકરાઓને હું કામ દુઃખી કરીએ છીએ આપણે એટલા માટે હું કહું છું ટાઈમપાસ મેં શબ્દ પ્રયોગ કર્યો એને હું જસ્ટિફાય કરું છું ઇટ્સ અ ટાઈમપાસ હેવ યુ એવર થોટ કે આપણે આપણી સાથે કોઈ દી બેઠા જ નથી તમે ક્યારેય વિચાર્યું છે કે તમે તમારી જાત સાથે કોઈ દી વાત જ નથી કરી મહાશ્વેતા દેવીએ જે વાત કરીને અંદર આવો ચાની બરાબર ચા હું પકાવી રહી છું ઇટના મુશ્કેલ નહીં હે ચીના તો પછી મુશ્કેલ કેમ છે આજુબાજુનું આ બધું છે સાહેબ દોડા દોડી છે સાડા સાતે પહોંચવું છે દસે પાછું દીકરો ગાડી લઈને બહાર આવવાનો છે ને હાડા દસ થઈ ગયા એ અંદર બહારથી ઊભો ઊભો અંદર બેલ મારતો હોય મોબાઈલની એટલે આપણું શરીર અહીંયા હોય અહીંયા મનની વાતો કરતા હોય ને વેટાણે આપણું મન બહાર આંટા મારતું હોય આ જે આખી પ્રક્રિયા છે ને એને આપણને શિષ્ટાચાર તરફ વાળ્યા બે શબ્દો આપ્યા છે બહુ સુંદર મજાના શબ્દો છે અને સ્વામી રંગનાથાનંદજી એની ડેફિનેશન આપી છે બે શબ્દો છે શિષ્ટાચાર અને મૂલ્યબોધ મારે પણ આજે આ વિષય સાથે બે શબ્દો જોડીને જવું છે અને એમાં વિચાર આચાર અને શિષ્ટાચાર શિષ્ટાચાર એટલે સામેનાને શું ગમશે તેમ વર્તવું તે શિષ્ટાચાર શાસ્ત્રાંગ દંડવત કરી નાખવાના શિષ્ટાચાર મોઢે બાંધીને બેસવાનું શિષ્ટાચાર સફેદ કપડાં પહેરવાના શિષ્ટાચાર ચપ્પલે સફેદ ગોતીને પહેરવાના સારું છે આપણું આટલું જ ચાલે છે આપણે ચલણમાંય સફેદ નોટો જ ચલાવીએ એવા લોકો છે કે નહીં હું પિંક નોટને ન અડું સફેદ નોટને અડું આ શિષ્ટાચાર છે વેન આઈ ડૂ બિલીવ દેટ આ વોટ આઈ એમ ડુઈંગ ઇઝ બિંગ રિફ્લેક્ટેડ એન્ડ માય ઇમ્પ્રેશન ઇઝ ગોઈંગ નેગેટિવ જે હું કરું છું તે મારો શિષ્ટાચાર છે તો મૂલ્યબોધ શું છે મને અંદરથી જે ઉગ્યું છે એમ હું કરી રહ્યો છું અને કરી લીધા પછી બેસ્ટ છે એનો મને અહેસાસ પાછો અંદર જાય છે તે મૂલ્યબોધ છે આ મારી વ્યાખ્યા નથી રંગનાથ આનંદજીએ સુંદર ડેફિનેશન આપી બહુ સુંદર મજાનો આર્ટિકલ છે મૂલ્યબોધ શું છે સાહેબ તમે સવારે દર્શને કરવા જતા હો તમે મેં અમારે હું જૈન સમાજની વચ્ચે ઉછરેલો છું હું જોઉં છું સવારના પોરમાં ખુલ્લા પગે એક વસ્ત્ર ઓઢીને બહુ ટેન્શન સાથે પૂજા પાણી કરવા આપણે જતા હોઈએ અને અંદર રહીએ ત્યાં સુધી સારા સારા જ રહીએ રસ્તામાં આપણે મોબાઈલ ઉપર બે ચાર જણાને પતાવી નાખવાની અથવા એનું કામ પતાવી નાખવાની સૂચના આપતા જઈએ અંદર હતો ને એ શિષ્ટાચાર હતો કોઈની સામે લાકડી થઈને ઝૂક્યા ને એ શિષ્ટાચાર હતો કોઈએ કહ્યું ને ઊભા થઈને ઉછામણી કરીને એ શિષ્ટાચાર હતો એ ઉછામણી કરીને ઘરે આવી ત્યારે જે માથાકૂટ થાય કે તમે હું આટલું બધું છે અને દીકરો આપણને એમ આપણે હવે બહુ બહાર ન કાઢતા બારોબાર જઈને દાન બોલી મુશ્કેલી છે ત્યારે અંદરથી થાય કે આ કરવા જેવું હતું કે નહોતું ત્યારે જે જવાબ મળે છે એ મૂલ્ય બોધ છે સાહેબ તો પછી શિષ્ટાચારની બદલે શું હોવું જોઈએ વિશિષ્ટ આચાર વિચાર આચાર અને શિષ્ટ આચાર પણ આપણી પાસે તે અપેક્ષા છે વિશિષ્ટ આચાર વિશિષ્ટ આચાર એટલે શું કુમારપાળભાઈએ જે વર્ણવ્યું તે બધું વિશિષ્ટ આચાર આમ થવું જોઈએ આમ હોઈ શકે આમ હોવું જોઈએ એ બધો જ વિશિષ્ટ આચાર જો તમે આચરો તો નાવ લેટ આ સ્કવર સેલ્સ આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ સર આ શબ્દ સમજવા જેવો છે વચ્ચે આ શબ્દ આવ્યો એટલે મને વિચાર આવ્યો રત્નસુંદર વિજયજી મહારાજનું એક સુંદર વાક્ય છે બુદ્ધિ જે ગુણો બીજાની અંદર માગે છે બુદ્ધિ જે ગુણો બીજાની અંદર માગે છે તે હૃદય જો મારી અંદર માગે તો મૂલ્યબોધ આવે તે મારી અંદર માગે વર્ષો પહેલાં સ્વામી શિવાનંદજીના પહેલાં અવતરણ આવતા હતા એમાં એક અવતરણ આવતું હતું તમે એવો વ્યવહાર કોઈ સાથે ન કરો કે જે વ્યવહાર તમારી સાથે કોઈ કરે તો તમને ન ગમતો હોય આવું નાનો હતો ત્યારે કેલેન્ડરમાં વાંચતા હતા હા હું કેલેન્ડરમાં વાંચ્યું પણ ઘણી બહુ કામ આવતું હોય છે આઈ વિલ નોટ ડિસ્ટર્બ અધર ઇફ હી ઇઝ નોટ ગોઈંગ ટુ ડિસ્ટર્બ મી આ એક વાત છે યાદ રાખજો નંબર ટુ આઈ કાન્ટ ડિસ્ટર્બ અધર ધો હી ડિસ્ટર્બ્સ મી આ બે વચ્ચેનો ગેપ સમજજો સાહેબ સાહેબ એણે નથી કર્યું તો આપણે શું કરીએ આ એક ભાગ છે એણે ન કર્યું તો પણ મારાથી ન જ કરાય અથવા એણે કર્યું તો પણ મારાથી ન કરાય તે મૂલ્યબોધ છે ભારતમાં ને વિદેશમાં ફેર શું આટલો જ ફેર સાહેબ આપણે ધર્મના માણસો ને વિદેશમાં વસતા લોકો વધુમાં વધુ નીતિના માણસો આપણે ત્યાં ધર્મ નાશ નથી નીતિ નાશ છે ધર્મ એટલે બાહ્ય નીતિ એટલે આંતરિક ધર્મ એટલે બોલો તે નીતિ એટલે આચરો તે ક્લિયર ડિફિનેશન છે મને બરાબર યાદ છે સેજલ હમણાં હું ઓસ્ટ્રેલિયા રહ્યો ઘણા મહિના તો મને ત્યાં એક આપણા ગુજરાતી ડૉક્ટર મળ્યા અને એ ગુજરાતી ડૉક્ટરે મને એમ કહ્યું કે મેં કહ્યું કેમ કેમ છે ઓસ્ટ્રેલિયા હાવીસ મને કે બહુ જ સુંદર મેં શું સુંદર આપણે થોડું ઓલું રાષ્ટ્રભાવના વાળા ખરા ને હમણાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી તો પાછી આપણામાં રાષ્ટ્રભાવનાના ઇન્જેક્શનો રોજ વાગે છે એટલે આપણે એવા જોરદાર ખરા એટલે મેં શું ડિફરન્સ લાગે તમને તો મને કે ડિફરન્સ એટલે પરફેક્ટ મને કે હું તમને વર્ણવ હું બહુ શાંત બ્રાહ્મણ ડૉક્ટર અને વેરી વેલ નોન ડૉક્ટર ઓફ સિડની એણે મને કહ્યું કે મને અહીંયા શરૂઆતમાં આવ્યો ત્યારે સમજાણું નહોતું પણ પછી મને ખ્યાલ આવ્યો મારું રોજ દવાખાનું શરૂ થાય સવારે નવ વાગે ત્યારે હું આવું મારી સેક્રેટરી કે એટેન્ડન્ટ હોય એ આવી ગઈ હોય એણે દવાખાનું તૈયાર રાખ્યું હોય અને એટલે બાર ક્યુ હોય ક્યુ લોકો લાઈનમાં ઊભા હોય હું આવું એટલે વન બાય વન બધા લોકો અંદર આવે અને તમે નવ વાગે જ પહોંચી જાઓ તો કે પહોંચી જ જવું પડે ન ચાલે નાઇન મીન્સ નાઇન એટલે હું જેવું આવું એટલે હું જોઉં કે એક ભાઈ ઊભો તો હી વોઝ નંબર વન ક્યુમાં પહેલો નંબર હતો એટલે મેં અંદર જઈને જોયું અને મારી એટેન્ડન્ટે જેવો કોલ કર્યો તો એ ભાઈ નહીં આવ્યા આવું હું લગભગ અઠવાડિયામાં બે ત્રણ દિવસ અનુભવ કરું કે જે નંબર વન હોય એ અંદર ના આવે અને કોઈ બીજું માણસ અંદર આવે એટલે બિંગ એન ઇન્ડિયન મને આશ્ચર્ય થયું કે વોટ ઇઝ ધીસ આ શું છે એટલે કે મેં એક વખત બહાર જઈને પાછું જોયું અને મેં પૂછ્યું ભાઈ તમે નંબર વન છો તો તમે અંદર કેમ ના આવ્યા તમારો વારો પહેલો છે તેણે કીધું કે નો આઈ એમ નોટ નંબર વન વેન આઈ કેમ હિયર એઝ અ ફર્સ્ટ પેશન્ટ ત્યાં ગાડીમાં એક ભાઈ બેઠા છે એ ઓલરેડી આવી ગયા હતા પણ એઝ ધ ડિસ્પેન્સરી વોઝ ક્લોઝ એ પોતાની ગાડીમાં બેઠા છે એન્ડ વીચ આઈ હેવ ઓલરેડી ઓબ્ઝર્વ મને ખબર છે કે હું પહેલો નથી એટલે વેન યુ કોલ્ડ મી અપ આઈ વેન ધેર અને મેં કાચ ખખડાવીને કહ્યું કે તમારો વારો છે આવો પહેલાં આ મૂલ્ય બહુ જ સાહેબ અને આ નીતિ આપણું શું હોય આપણું શું હોય મને ક્યાં એ જુદી વાત છે કે આજ પાછા ભારતીયો ઇમિગ્રેશનની લાઈનમાં એકબીજાને ઠેકાડીને ઘૂસી જાય તો એ આખી જુદી જ વાત છે એ શિષ્ટાચાર વોટ આઈ વુડ લાઈક ટુ સે મિત્રો કે સેલ્ફ આપણે બોલીએ છીએ મેં હમણાં જેમ કહ્યું કે બુદ્ધિ જે ગુણો બીજાની અંદર માગે છે એ હૃદય જો મને આચરતો કરી દે તો એ મારું મૂલ્ય બોધ છે આ યોગ્ય નથી એવું મને લાગે તેવું અયોગ્ય મારાથી તો ન જ થાય હવે આને તમે કોઈ ટેગ આપો અને એને મોટું નામ આપો તો કાંઈ વાંધા જેવું લાગતું નથી મિત્રો આ વિચારો આવે છે ક્યાંથી ત્રણ ઇનપુટ છે બરાબર યાદ રાખજો પહેલું છે ઇનહેરન્ટ આપણું એક બોક્સ છે અંદર એમાંથી વિચારો આવે છે એ બોક્સ ક્યાંથી આવ્યું એની બહુ ઊંડાણમાં જવું નથી કર્મના સિદ્ધાંત સુધી જવું પડે આપણે પૂર્વજન્મ સુધી જવું પડે વાંધો નથી જવામાં કોઈ ખોટું નથી હવે તો વિજ્ઞાને પણ પુરવાર કર્યું છે યસ એવું કશુંક છે કે જે આપણે ગયા ભાવમાંથી ભેગું લઈને આવીએ છીએ હવે એને નામ એ કોઈ બીજું આપ્યું છે એ જુદી વાત છે અને એની સાબિતી થઈ રહી છે સાહેબ સાબિતી મળી રહી છે હમણાં જ ગુજરાતની અંદર એક નવ વર્ષનો છોકરો છે એણે બીઈ ઇલેક્ટ્રિકલ્સ પૂરું કર્યું નવ વર્ષનો છોકરો ગાંધીધામનો છોકરો છે નવ વર્ષનો છોકરો એણે દસ અગિયાર અને બાર ત્રણ ધોરણ ત્રણ મહિનામાં પૂરા કર્યા અને એના માટે સ્પેશિયલ જીટીયુએ પરમિશન આપી જીટીયુએ એઆઈસીટીએને લખ્યું કે ભાઈ આવો એ છોકરો છે અને એ કહે છે કે આઈ એમ રેડી ટુ એપિયર એના મા બાપે કહ્યું કે અઠ્ઠાવન અઠવાડિયાની અંદર એને ટ્વેલ્થ પછીથી બી ઇલેક્ટ્રિકલના આઠે સેમેસ્ટર પૂરા કરી લીધા છે તમે પરીક્ષા લ્યો આવું માનવાનું આમ કાંઈ આ અપવાદ નથી હો સાહેબ જર્મની કે છે એ વાત સાચી છે આવા બાળકો આવી રહ્યા છે મેં છાપામાં હમણાં વાંચ્યું હતું કે બે એવા જોડિયા ભાઈ બહેન છે કે જેને અઢીસો જૈન ગ્રંથો મોઢે છે અઢીસો દસ અગિયાર વર્ષના જ છે અને એ સતાવધાનીની એક એની પરીક્ષા લેવાની એની અંદર આટલા મોટા હોલમાં સિદ્ધ થયા કાલે કદાચ એવું બનશે કે સતાવધાની એટલે શ્રીમદ એવું નહીં શ્રીમદ ફરી આવે છે શ્રીમદ આપણી વચ્ચે આવે છે હવે શ્રીમદના નામે શ્રીપતિ થવાની સ્પર્ધા છોડી દો અને જે નાનકડો માણસ આવી રહ્યો છે શ્રીમદ થઈને એનું સ્વાગત કરતા શીખો મારા ઘરમાં છે એ પણ શ્રીમદ છે સાહેબ નાનકડું બાળક છે એ ઇન્ટેલેક્ચ્યુઅલી હાઈ ન હોય તો કોઈ ચિંતા નથી બિહેવિયરલી આચરણથી શ્રેષ્ઠ છે દાદા ઘરમાં પ્રવેશે અને જગ્યા ઉપરથી ઊભું થઈ જાય છે તો એ મારો શ્રીમદ છે આ વ્યાખ્યા હું એટલા માટે કહી રહ્યો છું કે વિચારોના ત્રણ ઇનપુટ્સ છે મેં પહેલાં કહ્યું કે ઇનહેરન્ટ વિચારો આવે હવે આ અચાનક ના આવે તમે સમજી લ્યો કેટલાક સંસ્કારો તમને ઇનહેરન્ટ આવે છે બીજો પ્રકાર છે એ ઇન્ટ્યુશનથી આવે ઇન્ટ્યુશન્સ મીન્સ દૈવી કોઈ મેસેજ મળે ને આવે અને ત્રીજું જે છે એ ઇનપુટથી આવે ઇનપુટ એટલે આજુબાજુનું વાતાવરણ સંસ્કાર સંસ્કાર એટલે બીજું કાંઈ જ નથી સાહેબ જે જ્યારે જેટલું જેવી રીતે કરવાની અપેક્ષા મારી આજુબાજુનું વાતાવરણ રાખે છે તે ત્યારે તેટલું તેવી રીતે કરવું તેનું નામ સંસ્કાર આ કાવ્યાત્મક મેં વ્યાખ્યા એટલા માટે આપી છે કે સંસ્કારની ડેફિનેશન એક તમે આપ્યું આમ જ કરવું જોઈએ નો યુ કે નોટ જે જ્યારે જેટલું જેવી રીતે ઇટ ડિપેન્ડ્સ યુ લેવ ટુ બી ફ્લેક્સિબલ યુ લેવ ટુ બી ફ્લેક્સિબલ કોન્ફ્લેક્સ નથી ખાતા તો કંઈ વાંધો નહીં મોસ્કો ગયા છો ને જમવાનું મળતું જ નથી તો દૂધમાં કોન્ફ્લેક્સ નાખીને ખાવા પડશે નહીં તો તમારો જીવ નહીં રહે અને જીવ નહીં રહે તો પછી શિવ નહીં રહે તો વિચારોના ત્રણ પ્રવાહ છે ઇનહેરન્ટ ઇન્ટ્યુશનલ એન્ડ ઇનપુટ બેઝ આ ત્રણ જગ્યાએથી વિચારો આવે છે હવે તમે વિચારો ઇનહેરન્ટ આપણા હાથમાં નથી ઇન ટ્યુશન બેઝડ આપણા હાથમાં નથી રહ્યું શું આપણા હાથમાં ઇનપુટ બેઝ ઇનપુટ એટલે શું આચાર બાળક શું શીખે સાહેબ બાળક જોવે તે શીખે બાળક સાંભળે તે શીખે પછી બાળક બોલે તે શીખે તમે શું માનો છો મને કોઈ એમ કહેતું હતું કે આ બ્લુ વેલની ગેમ છે જે અત્યારના ચાલી તમારા મુંબઈમાં પણ છોકરાઓ તરુણો આપઘાત કરી રહ્યા છે આ બ્લુ વેલની ગેમ છે એ શું છે એ હવે શું છે ના સાહેબ દરેક કપટી માણસના મનની અંદર એક બ્લુ વેલની ગેમ ચાલતી જ હોય છે જેમાં એ બીજા માણસને હેરાન કરવા માટે જ જીવવા માટે પોતાની બધી જ બાજીઓ ગોઠવતો હોય છે મને તો એ વાતનું બહુ દુઃખ થયું કુમારકોભાઈ કે ધો વી આર ટોકિંગ એબાઉટ અહિંસા એવરી વેર જેણે બ્લુ વેલની ગેમ બનાવી છે એનો ઇન્ટરવ્યુ જ્યારે લેવામાં આવ્યો કે તમે આવી ગેમ કેમ બનાવી એમણે એમણે આપણા સૌનું હૃદય દ્રવી જાય એમ કહ્યું એને એમ કહ્યું કે જગતમાં મરી જવા જેવા લોકો છે ને એને મારી નાખવાની મારી જવાબદારી છે માટે મેં બનાવી છે એને ઇન્ટરવ્યુરે એમ પૂછ્યું કે તો પછી કેમ કેમ બનાવી એણે કીધું કે ખબર ન પડે ને આનંદ સાથે મરી જાય એટલી મેં કાળજી રાખી છે તમે જુઓ મારી નાખનારો પણ કેટલી કાળજી રાખતો હોય છે એવું ન માનશો સાહેબ કે એ જેવી કાળજી રાખે આપણે કોકના ખિસ્સા કાતરતી વખતે આવી જ કાળજી રાખતા હોઈએ છીએ ખાનગીમાં આનાથી આગળ આપણે આજે નહીં વાત કરીએ જીવવું એટલે શું તમારી પાસે જીવવાના ચાર રસ્તા છે એક તમે ભાવથી જીવી શકો બીજું તમે ભોગથી જીવી શકો ત્રીજું તમે જીવ દેહથી જીવી શકો અને ચોથું તમે પરિસ્થિતિથી જીવી શકો હવે પરિસ્થિતિમાં દેહ આવી જાય એ નક્કી કારણ કે પરિસ્થિતિની અસર કોની ઉપર છે દેહ ઉપર છે પણ તમારી પાસે રસ્તા ચાર છે આચરણના રસ્તા ચાર ભાવથી આચરણ કરી શકો મેં એવું જોયું છે ઘણા કથાકાર ધૂન ભજન બોલાવતા હોય ત્યારે વચ્ચે બોલે ભાવસે બોલીએ એનો અર્થ શું કે એને ખબર પડી કે અત્યાર સુધી આ લોકો દેહથી બોલતા હતા ઘણા લોકો એમ કે રાધે રાધે પછી કે ભાવસે બોલીએ કારણ કે એને ખબર હોય કે આમાં ચાલીસ ટકા જે સૂતા છે એને જગાડ એટલે કે સે બોલીએ અને કેટલાક લોકો હાળા એવા જ હોય કે ભાવ પ્રધાન જ હોય સાહેબ હજી તો અહીંયા ધૂન ભજનની શરૂઆત ન કરી હોય ક્યાં વચ્ચેથી ઊભા થઈ ગયા હોય અને તાત્કાલિક નાચ આ બધાની તપાસ કરો તો ખબર પડે કે એને ઘરમાં પગ લાવવાની મોકળાશ ન હોય એટલે કથા મંડપમાં ગમે ત્યારે ઊભા થઈને તમે ભાવથી જીવી શકો જેને ભાવાંતર જીવ કહેવામાં આવે છે ભોગથી જીવી શકો જેને તમે ભોગાંતર અવસ્થા કહે છે દેહથી જીવી શકો જેને દેહાંતર કહે છે અને ત્રીજું છે પરિસ્થિત્યંતર અવસ્થા આ જીવવાના ચાર રસ્તા આચરણના ચાર રસ્તા હું તમારાથી જ્યારે જાઉં જુદો પડું ત્યારે મારે તમને માત્ર વ્યથા રજૂ કરીને ન જવું જોઈએ એટલા માટે હું આ એકેડેમિક વાત કરી રહ્યો છું પરિસ્થિતિ એટલે શું મને કોઈ પૂછે પરિસ્થિતિ એટલે શું સ્ટ્રગલ ના संघर्ष न मथाकूट न बहुत सुंदर व्याख्या आ व्याख्या अपना परिस्थिति का अर्थ है बहना परिस्थिति का अर्थ है बहना वेहता रहू वहता रहू प्रवाह में भरता रहूँ अमार काठियावाड़ कविदात कहे मोज में रहू मोज में रहूं मोज में रहूँ रे अगम अगोचर अलख ढणी खोज में रहू આ આપણો ઉદ્દેશ હવે અગમ અલી અગોચર એટલે કોણ ભગવાન નહીં સાહેબ હવે શું બનવાનું છે તે અગમ અગોચર એની ખોજ મારે હવે શું થયું ઓ કોઈ ધક્કો માર્યો મજા આવી હવે તો કે કોઈ હાથ પકડી લીધો વાહ એની મજા આવી સમજો આ વાત આજના યુવાનોને બહુ પહોંચાડવાની જરૂર છે નો ભગવાન ક્યાં છે ક્યાંય નથી સાહેબ નો વેર આ વાત આપણે બહુ વાંચી છે કે નો વેરને તમે વાંચો તો નાવ હિયર નો વેર નાવ હિયર નાવ હિયર મીન્સ હિયર ઓનલી જિંદગી કે હર કદમ પર ગીરે મગર શીખા કેસે ગીરતો કો થામ લેતે તે હે એ જેને પકડી લીધો હોય મારો ભગવાન જેને ધક્કો માર્યો ને સામું જોવાની જરૂર નથી સાહેબ આપણો સમય શેમાં જાય છે ધક્કો માર્યો ની સાથે માથાકૂટ કરવામાં જાય છે તમને ખબર છે ગાડી ભટકાય ત્યારે કાંઈ ન હોય ભટકાણા પછી સામસામાં ઉતરી જાય અને ગાડી ભટકાણી એમાં એકબીજાના કાંઠલા ભટકાય ને એમાં એકબીજાના હાથ ભટકાય છતાંય તું બચી ગયો દોસ્ત રહી ગયો તારી ગાડી જ ભટકાણી તું તો જીવતો રહ્યો ને દેટ મીન્સ વી આર નોટ એબલ ટુ એપ્રિશિએટ ઓર ગીવ ગ્રેઝ વોટ વી આર ગેટિંગ મને ને તમને જે મળ્યું છે એનો આપણે કોઈ દિવસ ગૌરવ નથી કર્યું સાહેબ એટલા માટે આપણે દુઃખ દુઃખના પુતલાઓમાં જીવીએ છીએ રાજકોટમાં એક દીકરાનું ઘર નામનું વૃદ્ધાશ્રમ ચાલે છે બહુ સુંદર મજાનું વૃદ્ધાશ્રમ જૈન યુવકો જ ચલાવે છે અને એના વડીલો સાથે બેસવાનું થાય તો તમને આ બધા ભાવ જોવા મળે તમને વડીલને મળો એટલે તત્ત જ એવું પૂછે તમારે કેટલા દીકરા એટલે આપણે કે એક રહે છે તમારે સમજવું કે એનો ભેગો નથી રહેતો આ કયો ભાવ બહાર આવ્યો ભેગો રહે છે અને આપણે ધ્યાન રાખવું પડે તમે કહો કે હા ભેગો જ રહે છે તો એની આંખ ભીની થશે તો પાક્કું થવું જોઈએ કે એ નથી રહ્યો એની આ તકલીફ છે પણ તમને એવા પણ વૃદ્ધો મળે કે કેમ છો મજામાં તો કે આપણે શું વાંધો છે હાખલા છે પછી તપાસ કરો તો ખબર પડે કે એને ચાર દીકરા છે ચારમાંથી કોઈ એને રાખતા નથી છતાંય એ મોજમાં રહેવુંમાં છે માટે એનો આનંદ મંગળ જોવા મળે તમારો સેલ્ફ છે થોડીક મહત્ત્વની વાત દો જે આપણે કંઈ જાત આપણે કહ્યું સેલ્ફ બિહેવિયર સેલ્ફ એટલે શું જન્મો છો ત્યારે તમે સેલ્ફ લઈને આવો છો અને ઉપર જે લાગે છે એને પર્સન કહેવામાં આવે છે પર્સન એ મોરું છે પર્સન શબ્દ આવ્યો પરસો ના ઉપરથી અને પરસો ના એટલે મોરું ભગવાને બધાને સેલ્ફ સરખો આપ્યો સેલ્ફમાં ત્રણ વસ્તુ આપી બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટ બોડી એટલે આઉટર સેલ્ફ અને માઇન્ડ અને ઇન્ટેલેક્ટ એટલે ઇનર સેલ્ફ તમે જે જોઈ શકો છો જે દૃશ્યમાન છે જે ભૌતિક છે ફિઝિકલ વિઝિબલ પર્સન ઇઝ અ બોડી હું તમને જોઈ શકું તમે મને જોઈ શકો છો તો આઉટર સેલ્ફ છે મિત્રો યાદ રાખવા જેવું આઉટર સેલ્ફ ઉપરથી ક્યારેય માણસ આખાનું મૂલ્યાંકન નહીં કરવું સેલ્ફ ઉપરથી જો મૂલ્યાંકન કરી દઈએ તો સમાજ લઈને રાજકારણ સુધીના સુધી અનુભવો છે પણ જેનો ઇનર સેલ્ફ પાવરફુલ હોય જેને આપણે ચૂકી ગયા હોઈએ ભારત દેશની અંદર એક એવો વડાપ્રધાન થયો જે અઢાર મહિના શાસનમાં રહ્યો અઢાર મહિના અત્યારની યુવા પેઢીને તો નામ જ ખબર નથી હમણાં રમઝાનભાઈ એક કોલેજમાં જઈને મેં વાત કરી તો બધાએ છૂટ્યા પછી પૂછ્યું કોલા તમે અઢાર વળા કોની વાત કરતા હતા મેં કીધું આપણા વડાપ્રધાન હતા તો કે ના પણ એ ભાઈ કોણ પછી મને ખબર પડી કે આ તો અઠ્યોતેરસીમાં જન્મેલો છે એટલે એને એના આગળની તો ખબર જ ન હોય સારું છે અને આળે ભગવાનના નામ ખબર છે નહીં એ ન ખબર હોય કેમ તો કીધું કે ભગવાન ક્યાં મારા કોન્ટેમ્પરરી હતા અઢાર મહિના એ માણસે શાસન કર્યું જેનો ઇનર સેલ્ફ પાવરફુલ હતો જેણે ક્યારેય પ્રવચન નહીં કર્યા જ્યારે કોઈ ક્યારેય એણે વેશ નહીં બદલ્યા જેણે ક્યારેય છાકા નહીં પાડ્યા પણ આઈ સ્ટીલ રિમેમ્બર હું સ્કૂલમાં ભણતો હતો અને પાકિસ્તાન સાથે યુદ્ધ થયું ત્યારે એણે સોમવારે ભાત ન ખાવાનું એલાન કર્યું હતું ત્યારે કોઈ મીડિયાનો હતો થેન્ક યુ કોઈ મીડિયાનો હતો છઠ્ઠા એનો પ્રચાર થયો અને મને બરાબર યાદ છે કે લોકોએ ગળામાં પહેરેલા સોનાના ઘરેણાં ઉતારી દઈને સૈનિકો માટે આપ્યા હતા જય જવાન જય કિસાનનું જેણે નામ આપ્યું એ લાલબહાદુર શાસ્ત્રી ધીસ ઇઝ મૂલ્ય બોધ મિત્રો આ મૂલ્ય બોધ છે એની ઉપર પર્સન જે લાગ્યું એણે આઉટર સેલ્ફની ઉપર ઇનર સેલ્ફને લગાડે આ પર્સન લાગે છે ને હું જન્મું ત્યારે એ બાળક છું મારી પાસે બોડી છે માઇન્ડ છે ઇન્ટેલેક્ટ છે પણ જન્મ્યા ભેગો મને કહેવામાં આવે કે નાગર છે પેલું મોરું પછી તો વિનાયકભાઈનો દીકરો છે બીજું મોરું પછી તો સૌરાષ્ટ્ર હાઈસ્કૂલનો વિદ્યાર્થી છે ત્રીજું મોરું પછી તો કે ઈલાનો પતિ છે ચોથું મોરું પછી તો કે અદાણીમાં નોકરી અચ્છા તમે અદાણીમાં નોકરી કરો છો તમારે આમ કેવો વ્યવહાર મેં કોની હારે તો ગદાણી યારે મેં ના એ એનો વ્યવહાર સંભાળે છે હું મારો સંભાળું છું દેટ મીન્સ દેટ ફેલો ઇઝ રેડી ટુ આઈડેન્ટિફાઈ યુ વિથ ધ અનધર પર્સનોના કોડ અદાણી મારો સેલ્ફ તો હાળો ક્યાંય છે જ નહીં હકીકતમાં સેલ્ફ જો જીવતો રે બોડી માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ જે બધામાં છે સાહેબ કોઈમાં કોઈ જ જાતનો ભેદભાવ ઈશ્વરે રાખ્યો નથી સેમ પોટેન્શિયલ એઝ બિન ગીવન ધ મધરે કહ્યું વી ઓલ આર પોટેન્શિયલી ડિવાઇન આપણે બધા પોટેન્શિયલી ડિવાઇન લોકો છીએ સરસ મજાની વાત કુમારપાળભાઈએ કહ્યું પેલું બચ્ચું તમે ભળી ગયા હતા આળા સિંહના બચ્ચા તરીકે બકરીઓની વચ્ચે બેઠા હતા એમાં તમે ભૂલી ગયા કે તમે સિંહનું સંતાન છો તમે પ્રોફેસર છો એવું નિવૃત્તિ પછી પણ તમને કોઈ કયા કરે તો તમારે ઊભા થાવ ત્યારે વિચાર કરવો પડે મારે કેવી રીતે બોલવું પડશે તો ખ્યાલ હું પ્રોફેસર છું એવું બોલ્યા હતા એટલે સાબિત તો કરવું પડશે તો એ શિષ્ટાચાર ના આપણે જવું છે વિશિષ્ટ આચાર તરફ અને મૂલ્યબોધ તરફ મારો આમ વાગી ગયો છે એટલે હું મારી વાતને બરાબર સમાપન તરફ લઈ દઉં મિત્રો બહુ જાણીતી વાત તમે ને મેં વાંચી છે મનની ખિટ્ટી નામની એક વાત આ વોટ્સઅપ આવવાથી વિચારોનો ઢગલો આવ્યો હો પણ બધા ફોરવર્ડેડ વિચાર આવ્યા મારે કંઈ નહીં વિચારવાનું કે મોકલ્યું આગળ ધકેલવાનું આપણને ખબર છે આમ જ કરવાની ટેવ છે આપણને જવા દે તું જવા દે કોઈ કામ સોંપે તો કે આગળવાળો છે જવા દે જવા દે બરાબર અહીંથી દાનની અપીલ થાય કે દાન કોણ આપવા માંગશે એટલે બધા પાછળ જોવે કારણ કે હું તો નથી જ આપવાનો એ ફિક્સ છે પાછળવાળા તરફ જાઉં જવા દે હમણાં રમજાનભાઈ વોટ્સઅપમાં એક આમ વરવો મેસેજ આવ્યો હતો મને એવું લાગ્યું કે આવો મેસેજ ન લખવો જોઈએ પણ હવે આ તો એક સરસ સુંદર મજાનો દરિયો છે મેં લખ્યું હતું કે મહુડીની સુખડી અને જુગારની રમત કોઈ દી જુગારની જુગારના પૈસા જુગારમાં જીતેલા પૈસા અને મહુડીની સુખડી કોઈ દી ઘર સુધી પહોંચતા નથી હવે મને બહુ સારું લાગ્યું સાચી પણ મને થયું કે આ મહુડીની સુખડીને હવે જુગારા રહે ક્યાં બેસાડી પણ થયું કે આની વિચાર શક્તિ આ સ્તરની જ હશે એટલે એણે આવું ચલાવ્યું છે મિત્રો મેં ખ્યાલ હું કિસી ઓરખા આપણી સ્થિતિ આવી છે અને આ વાત સાથે હું મારી વાતનું સમાપન કરું મેં ખ્યાલ હું કિસી ઓર કા જે સોચતા કોઈ ઓર હે આપણી સ્થિતિ આવી છે સે ક્યાં જવું ક્યારે જવું આપણે નથી વિચારી શકતા मैं ख्याल हूँ किसी और का मुझे सोचता कोई और है मैं नसीब हूँ किसी और का मुझे मांगता कोई और है मैं करीब हूँ किसी और का मुझे जानता कोई और है तब जेना खूब नजीक छो नहीं ओखता साहेब अंगत की व्याख्या ए कि जे तारी रहे न हो बु अंगत પતિ પત્નીના જીવનમાં જો જોખમ ઊભું કરી શકે તો એકબીજાના મોબાઈલ તમે જોજો કોઈ પણ ઘરમાં જોજો પત્નીનો ફોન જો ભૂલે ચૂકે પતિ હાથમાં લીધો અથવા ઊંધું તો સામેના માણસના કાળજામાં તેલ રડાય મરી રહ્યા આ કેમ બન્યું સાહેબ કારણ કે આપણે જીવીએ છીએ જુદું અને વિચારીએ છીએ જુદું આપણું આચરણ જુદું અને આપણું વિચાર જુદા આપણે જે કહીએ છીએ તે નથી માર્ટિન લુથર કિંગે એમ કહ્યું ધ ફ્યુ આર ધ વર્ડ્સ ધ બેટર ધ પ્રેયર્સ ફ્યુઆર ધ વર્ડ્સ ધ બેટર ધ પ્રેયર અને આપણે ત્યાં શું બન્યું સાહેબ વધુમાં વધુ પ્રેયર કરવાનો વધુમાં વધુ શબ્દો વાપરવાના વધુમાં વધુ શાસ્ત્રોની વાત કરવાની મારો વિરોધ નથી સાહેબ પણ ભગવાનના સ્વપ્નાઓ જાણી લ્યો એકવાર પછી એને જરાક આરામ આપો મારા ઘરમાં નાનકડો ભગવાન છે એના સ્વપ્નાઓ ક્યાં છે એના તરફ બરાબર નજર આપો હું માનું છું કે આ વિશિષ્ટ આચાર છે મારો પ્રેમ છે એ પ્રેમ નોટ ફોર જોય પ્રેમ નોટ ફોર જોય બટ પ્રેમ આઉટ ઓફ જોય આવે છે તો એ મારો વિશિષ્ટ આચાર છે આનંદ કરવો છે માટે આપણે સાંજે જમવા બહાર જશું ના આનંદ કરવો છે એટલે સાંજે જમવા જશું એમ નહીં એવું જરૂરી નથી સાહેબ બે પ્રેમીઓ બેસે એકબીજાની બાજુમાં પ્રેમીઓ હોય ત્યારે નદીને કાંઠે અને એક કલાક સુધી કશું જ બોલ્યા વગર એકબીજા છૂટા પડી જાય આનાથી ઉત્તમ તો બીજો કોઈ પ્રેમ જ નથી સાહેબ પણ આ વાત તો આપણે શીખવી જ નથી કોઈ દિવસ આ વાત તો કોઈએ કરી જ નથી અને એટલા માટે મારું એવું માનવું છે મિત્રો કે વધુમાં વધુ યુવાનો સુધી આપણી વાત પહોંચાડવી જરૂરી બની છે મેં હંમેશા એવું માન્યું છે કે મારી પાસે જે છે તે કાફી છે બીજાના પાસે છે એની સાથે મારે કોઈ સરખામણી કરવાની જરૂર નથી બીજાનું બીજાનું છે કુમારપાળભાઈએ સુંદર વાત કરી જ્યાં સાત્રે તો એમ કહે છે ધ ઓધર ઇઝ હેલ પણ આચાર્ય રજનીશ આના હું એટલા માટે બોલું છું કે આ નામ સાથે જૈનોને પહેલેથી એક વિરોધ છે એ વિરોધ છે ત્યારે હું કહું એણે એમ કહ્યું તો અધર ઇઝ હેલ નહીં તમે જ્યારે એમ વિચારો છો કે પહેલો ધ અધર ત્યાંથી હિંસાની શરૂઆત છે મારો વિરોધ કોઈ વ્યક્તિ સામે ન હોઈ શકે આ એમ વી આર નોટ એન્ટી ઇન્ડિવિજ્યુઅલ વી આર એન્ટી એરર્સ તમે યાદ રાખો કોઈ એક વિચાર મારી સાથે નથી બેસતો માટે આખા માણસ ઉપર ચોકડી મારવાની આપણી ભૂલે આપણને ડબ્લ્યુટીસી ઉપરના વિમાનના દુર્ઘટના સુધી વાળ્યા છે એક માણસે એક વખત બિહેવિયર કર્યું એટલે એ હંમેશા આતંકવાદી છે એમ માની લેવા માટેની આપણી મનોદશાએ આપણને કેટલીક કોમની અંદર આતંકવાદીઓ જ જોતા કર્યા છે આરીફ મોહમ્મદ ખાનને તમે સાંભળો તો તમે ન માની શકો કે ગીતા કે જૈનના કોઈ પણ શાસ્ત્ર જે માણસને ઓછામાં ઓછા પચીસ શાસ્ત્રો કંઠસ્થ છે એટલું નહીં બિહેવિયરમાં છે અને એમણે બહુ સરસ વાત કરી કે તમે જેમ વિચારો છો કે આ બીજો છે એ બીજો એવું વિચાર્યું એ જ ત્યાંથી હિંસા શરૂ મહાવીર સ્વામીને કોઈએ કહ્યું હતું એ વાત કહીને હું ચોક્કસ પૂરું કરું કે આપ કાળજી રાખો છો એના કરતાં અમે વધુ કાળજી રાખીએ છીએ સ્વામીએ કહ્યું છે ને તો કે જીવ હિંસા ન થાય એની તો કેવી રીતે તો કે અમે ચાલીએ છીએ ત્યારે બહુ જ કાળજીપૂર્વક ચાલીએ છીએ કે એક નાનકડો જીવ પણ અમારા પગ નીચે ન દબાઈ જાય પણ તો એમાં સફળ નથી થતા મહાવીર સ્વામીએ જવાબ આપ્યો કે તમે કોઈ બીજો જીવ ન દબાઈ જાય એની કાળજી રાખો છો હું તો હું જ ન દબાઈ જાઉં એની કાળજી હું માનું છું કે આવી કાળજી સહજ બને તે આપણા સૌનો વિશિષ્ટ આચાર છે સૌને વિશિષ્ટ આચાર મુબારક ભીડો ભાડ મેં ખીચા તાની મેં ભૂલ ગઈ આપને આપસે મિલના આજ તું ને મુજે મેરી પહેચાન કરવા દી અને ભદ્રાયુભાઈની વાત તો ઘણી બધી છે પણ બધાને ઉતાવળ છે એટલે હજી બે વાત જ્યારે જેવું ગમે ત્યારે તેવું જીવો કોઈને નડે નહીં એવું જીવો આર પાર પારદર્શી જીવવો આજે ચલો જાત સાથે જાતને જીવાડો બહુ સરસ વાત કરી ભદ્રાયુભાઈ તમે દૂસરો કી નજરો હવે જીને કી એ આદત સી પડ ગઈ હૈ હમ આપણે આપકો મિલના ભૂલ ગયે હૈ હસતા હસતા આંખોની કિનારી આંખોની જાય જરા ભીની થઈ જાય એવી જાત સંવાદ અને જાત મંથનની વાત ભદ્રાયુભાઈ પાસેથી સાંભળી વિજ્ઞાનના સાયન્સના સાયકોલોજીના અનેક ઉદાહરણો આપ્યા છે પણ એ કોઈ વાત ન કરીએ ખાલી મૌન સાથે તમારો અસીમ આભાર અને અમારો પ્રેમ પ્રગટ કરીએ છીએ આભાર ભદ્રાયુ